નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં મેઘમહેર થઈ છે તો દક્ષિણ ગુજરાતમાં ગતરોજ વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે જોર ઘટ્યું છે. સાથે જ હાલ કચ્છ સૌરાષ્ટ્ર ઝોન અને પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ વરસાદે વિરામ લીધો છે, જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન મહેસાણાના વિજાપુર અને સાબરકાંઠાના તલોદ તાલુકામાં સૌથી વધુ 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સાબરકાંઠાના પ્રાંતિજ અને ગાંધીનગરના માણસા તાલુકામાં 4 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના પાલનપુર અને ડીસા, પાટણના રાધનપુર, સાબરકાંઠાના હિંમતનગર, મહેસાણા તેમજ આણંદ તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના કુલ 207 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 1 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 120%થી વધુ નોંધાયો છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 183% કરતાં પણ વધારે તો સૌરાષ્ટ્ર ઝોનમાં 128%થી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 122% નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાતમાં 116%થી વધુ, જ્યારે ઉત્તર ગુજરાતમાં 104%થી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના આંકડા અનુસાર ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘમહેર થઈ છે. છેલ્લા 2 દિવસ વરસાદની ઘટ પૂર્ણ થઈ છે તો સૌથી વધુ કચ્છ ઝોનમાં સિઝનનો 183% વરસાદ વરસ્યો છે. જોકે રાજ્યમાં હજુ પણ કેટલાક તાલુકાઓ એવા છે જ્યાં ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 18 તાલુકા એવા છે જ્યાં 75%થી પણ ઓછો વરસાદ પડ્યો છે.